ડિસેમ્બરની ઉજવણીને લઈ વડોદરા શહેર અને જિલ્લા પોલીસ સતર્ક બની છે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ દ્વારા 11 ચેકપોસ્ટ તૈયાર કરાઈ છે, જ્યાંથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. તેમજ પોલીસની વિવિધ ટીમ 110 બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેકિંગ કરશે. ટ્રાફિકના 70 પોઈન્ટ ગોઠવવામાં આવશે, જ્યારે 250 બેરિકેડ મૂકવામાં આવશે. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ ખાતે ખાસ ચેકિંગ કરાશે. ઉપરાંત ડ્રગ એડિક્ટને પકડવા માટે નાર્કોટિક્સની ખાસ કિટ સાથે SOGની 3 ટીમો તૈનાત રહેશે. તમામ અવાવરૂ જગ્યાઓ પર નિયોન લાઇટ લગાડવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્કોડની પણ રચના કરાઈ છે, જેમાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે અને 42 જેટલી PCR વાન મોડી રાત્ર સુધી પેટ્રોલિંગમાં રહેશે. પોલીસે તમામ પાર્ટીના આયોજકોને CCTV કેમેરા ફરજિયાત લગાવવા આદેશ કર્યા છે અને પોલીસને તમામ ફૂટેજ જમા કરાવવાની સૂચના પણ અપાઈ છે. અગિયાર જેટલી જે ચેકપોસ્ટ છે સિટીમાં પ્રવેશવાના જે પ્રવેશ દ્વાર છે એની ચેકપોસ્ટો ગઈકાલથી કરી દેવામાં આવી છે. આ સાથે 25 જેટલા પોઈન્ટ છે. રાત્રે વાહન ચેકિંગ અને લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવાના પોઈન્ટ આજે મૂકવામાં આવેલા છે. આ કાર્યવાહી રાત્રે મોડા સુધી ચાલશે. આવતીકાલે અમારી પાસે 1 કંપની RAF છે, 3 કંપની અને 1 પ્લાટૂન SRPનું છે, જે લોન ઓર્ડરના માટે ઉપયોગ કરવામાં આવશે. આવતીકાલ પૂરતું સયાજીગંજ પોલીસ સ્ટેશનને એક્સ્ટ્રા બંદોબસ્ત વાપરવામાં આવે છે. લગભગ 10 PSI ને 100 માણસોનું છે. આ સિવાય અમે ટ્રાફિકના આવતીકાલે 70 પોઈન્ટ મૂકવાના છીએ, જેમાં 273 માણસો હશે, 250 જેટલા બેરિકેટ હશે, બ્રેથ એનેલાઇઝર હશે, એમની પાસે LED હશે, શોલ્ડર લાઇટ હશે અને બાકીની જે કાર્યવાહી કરવાની છે એમાં ઘોડેસવાર બી મૂકવામાં આવશે. કાલે આવતીકાલે આખા શહેરમાં 110 જેટલા બ્રેથ એનેલાઇઝર મૂકવામાં આવેલા છે. 5 PA સિસ્ટમ રાખવામાં આવી છે કે લોકોને એડ્રેસ કરી શકાય. ઇલેક્ટ્રિક બટન જે છે 200 જેટલી લાઇટો આપવામાં આવી છે અને મલ્ટીપર્પઝ લાઇટો છે એ 50 જેટલી છે, એનો સિટીમાં ઉપયોગ કરવામાં આવશે. ફાર્મની આજુબાજુ તથા તમામ ક્રોસ રોડ એન્ટ્રી એક્ઝિટ રોડ ઉપર અમારી પોલીસની સ્કીમ બનાવેલી છે. બંદોબસ્તી તમામ પોઈન્ટ પર અમે બ્રેથ એનાલાઇઝર પણ આપેલા છે અને પ્રિઝન વાન ટાઈપ પણ અમે મૂકેલી છે, જેથી ઇનકેસ કોઈ પીધેલા વધુ સંખ્યામાં મળી આવે તો અમે તાત્કાલિક રીતે પોલીસ સ્ટેશન મોકલી શકીએ.